નમસ્કાર દર્શક મિત્રો જી કે ફોર ગવર્મેન્ટ એક્ઝામના ડેલી કરંટ હાર્દિક સ્વાગત છે આજે છે તારીખ ઓગણત્રીસ અને આજે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ ઓગણત્રીસ સપ્ટેમ્બરના મોસ્ટ ઓલિક કરંટ અફેર તો ચાલો વિડીયોને શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન છે મિત્રો કે ભારત કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ કાઝીદ ક્યાં યોજાવાનો છે બરાબર તો ભારત અને કઝાકિસ્તાનની વચ્ચે કાઝીદ નામનો એક સૈન્ય અભ્યાસ યોજાવાનો છે તો એ ક્યાં યોજાવાનો છે આપણે તે જોવાનું છે તો એ પિથોરાગઢ બી દેહરાદૂન સી મનાલી કે ડી દાર્જિલિંગ તો જવાબ આપણો બને છે એ પિથોરાગઢ જે ઉત્તરાખંડમાં આવેલું છે બરાબર ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત અને કઝાકિસ્તાનની વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાવાનો છે બરાબર તો કઝાકિસ્તાનની વાત થઈ રહી છે કે કઝાકિસ્તાનની રાજધાનીનું નામ છે નૂર સુલતાન બરાબર

અને ચુમ્માલીસ સ્થાને ભારત રહ્યું છે પ્રથમ અને પ્રથમ બીજા ત્રીજાની જો વાત કરીએ તો પ્રથમ ઉપર યુએસએ બરાબર પહેલા ઉપર યુએસએ બીજા ઉપર સિંગાપુર અને ત્રીજા પર સ્વીડન બરાબર આ પ્રથમ ત્રણ દેશો રહ્યા છે અને એક બીજી જો આની અંદર વાત કરીએ તો સૌથી વધારે કોઈ સારો દેખાવ કર્યો હોય બરાબર તો એ છે ચીન આઠ સ્થાનના સુધારા સાથે બરાબર આઠ સ્થાનના સુધારા સાથે ચીન બાવીસમાં નંબરે પહોંચી ગયું જે પહેલાં ત્રીસમા સ્થાને હતું બરાબર તો પણ તમે યાદ રાખી લેજો આગળ વાત કરીએ તો કઈ ભારતીય કોર્પોરેટ કંપનીને કાર્બન ન્યુટ્રલ નાવ શ્રેણીમાં યુએનનો ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડ બે હજાર ઓગણીસ જાહેર થયો બરાબર એક ભારતીય કંપની છે જેને યુનાઇટેડ નેશનનો ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડ એ મળવાનો છે અને કઈ કેટેગરીમાં મળવાનો છે તો કાર્બન ન્યુટ્રલ નાવ બરાબર આ કેટેગરીમાં એવોર્ડ મળવાનો છે તો કઈ કંપનીને મળ્યો તે આપણે જોવાનું છે તો એ વિપ્રો બી ટીસીએસ સી ઇન્ફોસિસ અને ડી મહિન્દ્રા તો આ એવોર્ડ ઇન્ફોસિસને મળ્યો છે બરાબર કંપનીઓની યાદી જાહેર થઈ હતી તેની આ પણ તમે ખાસ યાદ રાખી લેજો આગળ વાત કરીએ તો ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ મેડન ઓવર નાખનાર પ્રથમ ભારતીય એ જુલન ગોસ્વામી બી દીપ્તિ શર્મા સી રાધા યાદવ અને ડી એકતા બીસ્ટ તો ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ મેડન ઓવર નાખનાર પ્રથમ ભારતીય બની ગયા છે દીપ્તિ શર્મા બરાબર જેઓ એક ઓલરાઉન્ડર છે અને હાલમાં જ સાઉથ આફ્રિકા સામે બરાબર સુરતમાં જે ટી ટ્વેન્ટી શ્રેણી ચાલી રહી છે તેની અંદર તેઓએ ત્રણ મેડન ઓવર નાખી હતી બરાબર અને એકતા બીસની વાત કરીએ તો તેઓ પ્રથમ ભારતીય છે કે જેઓએ હેટ્રિક લીધી હોય બરાબર કોઈ પણ ફોર્મેટમાં હેટ્રિક લીધી હોય તેવા તેઓ પ્રથમ છે ને તેઓ ટી ટ્વેન્ટીમાં હેટ્રિક લીધી છે બરાબર આગળ વાત કરીએ તો રિસેટ રિગેન ઇન્ડિયાસ ઇકોનોમિક લેગેસી પુસ્તકના લેખક કોણ છે એક રિસેટ રિગેન ઇન્ડિયાસ ઇકોનોમિક લેગેસી નામનું પુસ્તક છે એ પુસ્તક કોણે લખ્યું છે એ આપણે જાણવાનું છે તો એ સુબ્રમણ્યમ સ્વામી મનમોહન મનમોહનસિંહ સી પ્રણવ મુખર્જી અને ડી રઘુરામ રાજન તો આ પુસ્તકના લેખક છે સુબ્રમણ્યમ સ્વામી કે જેઓ રાજ્યસભામાં બરાબર રાજ્યસભામાંથી તેઓ ભાજપના સાંસદ છે બરાબર અને તેઓએ આ રિસેટ રીગેન ઇન્ડિયાસ ઇકોનોમિક લેગેસી નામનું પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું વિમોચન કર્યું છે પ્રણવ મુખર્જીજીએ બરાબર એટલે ખાસ યાદ રહે પ્રણવ મુખર્જીએ પુસ્તકનું વિમોચન કર્યું છે ને પુસ્તક લખ્યું છે સુબ્રમણ્યમ સ્વામીએ બરાબર આગળના પ્રશ્નની જો વાત કરીએ તો રાજ્યમાં કેટલા ઓટોમેટિક વેધર સ્ટેશન શરૂ કરાશે એ એસી બી પિંચોતેર સી અડસઠ અને ડી બ્યાસી તો રાજ્યની અંદર કુલ બ્યાસી જેટલા ઓટોમેટિક વેધર સ્ટેશન શરૂ કરવામાં આવશે બરાબર જે સ્ટેશનોમાં જે વાતાવરણને લગતી ઘણી બધી માહિતીઓ મળતી સાથે સાથે એવું પણ જાણવામાં આવ્યું છે કે પચાસ સ્ટેશનોને અપગ્રેડ કરાશે અને નદીઓના જળસ્તરને જાણવા તથા જળાશયોના જળસ્તરને જાણવા માટે કુલ એકસો ચાર નદી બરાબર અને છોતેર જળાશય બરાબર તેની ઉપર પણ વોટર લેવલ ઇન્ડિકેટર જે આવે છે વોટર લેવલ ઇન્ડિકેટર બરાબર જે ઓટોમેટિક પ્રકારના હોય બીજા ઘણા બધા પ્રકારના અંદર એની અંદર ડેટા સંગ્રહ કરી શકાય એવા પ્રકારના આધુનિક વોટર લેવલ ઇન્ડિકેટર પણ ત્યાં લગાડવામાં આવશે બરાબર આગળ વાત કરીએ તો બે હજાર વીસ બ્રિક્સ માટે કયા દેશને અધ્યક્ષ તરીકે પસંદ કરાયો બરાબર તો એ રશિયા બી ભારત સી સાઉથ આફ્રિકા અને ડી બ્રાઝિલ તો બે હજાર વીસ બ્રિક્સ માટે રશિયાને અધ્યક્ષ તરીકે પસંદ કરાયો બરાબર મિત્રો બ્રિક્સની વાત થઈ રહી છે તો બ્રિક્સની અંદર કોણ કોણ સભ્ય છે બરાબર એ સભ્ય કોણ છે તેનો જવાબ બ્રિક્સમાં જ રહેલો છે બરાબર એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા બરાબર આટલા આની અંદર સભ્યો છે અને જો બ્રિક્સની વાત થઈ રહી છે તો હાલમાં હવે જે બે હજાર વીસનું જે બ્રિક્સ બ્રિક્સ યોજાવાનું છે તે ક્યાં યોજાશે તો એ બ્રાઝિલમાં યોજાશે બરાબર બે હજાર વીસમાં અને નવેમ્બર મહિનામાં યોજાવાનું છે

ધ રાઇટ લાઇવલીહુડ એવોર્ડની પસંદગી થઈ છે અને કોને આ એવોર્ડ માટે પસંદ કર્યા છે તેના વિશે માહિતી મેળવીએ તો એ ગ્રેટા થનબર્ગ બી પાયલ જહાંગીર સી નરેન્દ્ર મોદી અને ડી શેખ હસીના તો આ એવોર્ડ માટે ગ્રેટા થનબર્ગની પસંદગી થઈ છે બરાબર હવે ગ્રેટા છનબર્ગ ખૂબ ચર્ચામાં છે હાલમાં બરાબર જે હાલમાં યુ યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલીની મિટિંગ થઈ હતી તેમાં પર્યાવરણ વિષય ઉપર એક ભાવુક ભાષણ આપીને તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓ સોળ વર્ષના છે બરાબર ફક્ત સોળ વર્ષીય છે તેઓ અને સ્વીડનના છે બરાબર સ્વીડનના રહેવાસી છે અને આ જે એવોર્ડ છે રાઈટ લાઈવલીહુડ એવોર્ડ તેણે તે એવોર્ડને સ્વીડનનો વૈકલ્પિક નોબલ બરાબર સ્વીડનનો વે વૈકલ્પિક નોબલ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર અહીંયા બાકીના ઓપ્શનની જો વાત કરીએ તો પાયલ જહાંગીરજીને ચે આપણે ચેન્જ મેકર એવોર્ડ બરાબર આપણે ગઈ ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી હતી તેઓને ચેન્જ મેકર એવોર્ડ મળ્યો છે નરેન્દ્ર મોદીજીને ગોલ ગોલકીપર એવોર્ડ અને શેખ હસીનાજીને વેક્સિનેશન હીરો બરાબર ગાવી દ્વારા જે આપવામાં આવે છે તે એવોર્ડ મળ્યો છે આગળ વાત કરીએ તો પોઈન્ટ કેલિમર

જે હરણ હોય હરણના પુનર્વસન માટેનો કાર્યક્રમ ત્યાં શરૂ કરાયો છે તે માટે તે હાલ ચર્ચામાં છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો પ્રવાસન પુરસ્કારમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું તો એ આંધ્રપ્રદેશ બી ગોવા સી મધ્યપ્રદેશ અને ડી ઉત્તરાખંડ તો પ્રવાસન પુરસ્કારમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું પહેલાં પહેલાં તો આપણે એ વાત કરી લઈએ કે પ્રવાસન જે પુરસ્કાર છે તે કોના દ્વારા અપાયા તો વેંકૈયા નાયડુજી બરાબર વેંકૈયા નાયડુજી દ્વારા અપાયા છે બરાબર પ્રવાસન પુરસ્કાર સાથે સાથે આપણે એ પણ યાદ રાખી લઈએ કે સત્યાવીસ સપ્ટેમ્બર બરાબર એ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વખતે એની મેજબાની ભારતે કરી હતી બરાબર અને થીમ શું હતી આ વખતની તો થીમ હતી ટુ ટુરિઝમ એન્ડ જોબ એ બેટર ફ્યુચર ફોર ઓલ બરાબર હવે આપણે જાણીએ કે આનો જવાબ શું છે તો આંધ્રપ્રદેશ આના પ્રથમ સ્થાને રહ્યું છે આ પુરસ્કારમાં બરાબર અને બીજા ક્રમે ગોવા રહ્યું છે ગોવા અને મધ્યપ્રદેશ બંનેને સાહસિક બરાબર સાહસિક આપણે જેને કહીએ એડવેન્ચર બરાબર એ એડવેન્ચર શ્રેણીમાં બંનેને એવોર્ડ મળ્યા છે ઉત્તરાખંડને ફિલ્મ ક્ષેત્રે બરાબર ઉત્તરાખંડની ફિલ્મ ફિલ્મને આપણે કહી શકીએ કે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે બરાબર અને તેલંગાણા બરાબર તેલંગાણાને આઈટી બરાબર એટલે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા માટે બરાબર ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા માટે તેલંગાણાને એવોર્ડ મળ્યો છે હવે એવોર્ડમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને પણ ત્રણ એવોર્ડ મળ્યા છે પહેલો એવોર્ડ છે બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઇન ઇન્ડિયા આ એવોર્ડ મળ્યો છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બરાબર એવોર્ડ એવોર્ડ છે છે મોસ્ટ રિસ્પોન્સિબલ ટુરિસ્ટ પ્રોજેક્ટ એ મળ્યો બરાબર જે કચ્છમાં આવેલું છે અને ત્રીજો એવોર્ડ છે બેસ્ટ હેરિટેજ વોક આ એવોર્ડ પણ અમદાવાદને મળ્યો છે જે અમદાવાદ હેરિટેજ વોક યોજાય છે તેના માટે તો મિત્રો આ એવોર્ડ તમે યાદ રાખી લેજો આ આવનારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક જરૂરથી એક એવોર્ડ તો પૂછાશે જ બરાબર તો આ હતા આજના મોસ્ટ આઈએપી કરંટ અફેર્સ આશા રાખું છું તમને વિડીયો પસંદ પડ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે શેર કરો ફરી મળીશું આવતીકાલે નવા કરંટ અફેર્સ સાથે જય હિન્દ વંદે માત્ર